દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ડોક્ટર ભીમરાવ આંબેડકરે ભારત દેશ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે, જે લોકો કદી ભૂલી નહીં શકે. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવની 132મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે દીવ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજેપી કાર્યાલય ખાતે દીવ સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની તસવીર પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ઉપાધ્યક્ષ કિરીટ વાજા, મહામંત્રી મોહન લક્ષ્મણ તથા ભવ્યેશ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, નગરપાલિકા ઉપપ્રમુખ હરેશ પાંચા કાપડિયા, જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન મોહન, કાઉન્સિલરો તથા બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બાબા સાહેબને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને દરેક કાર્યકર્તાઓએ બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ આપી અને આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. અમારા દીવ દમણ દાદરનગર રહેલી ભારતીય જનતા પાર્ટીના સામાજિક સપ્તાહના અંતર્ગતમાં આ પણ પ્રોગ્રામ રાખેલો હતો અને આ પ્રોગ્રામમાં પૂરી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ હું દીવ ભારતીય જનતા પાર્ટી તરફથી સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. જય ભીમ.